हेलो फ्रेंड्स, वेलकम टू एल के एकेडमी। अपने मित्र प्रीवियस लेक्चरों में चर्चा कर रहा छे भारतना आर्थिक सर्वेक्षण 2021-22 ने। ए अंतर्गत मित्रों प्रीवियस लेक्चर में अपने अगत्यना चैप्टरो विषय चर्चा करेली अने एक्जाम लक्षी माहितीओ मेळवेली, जेम के सौ प्रथम अपने स्टेट ऑफ द इकोनॉमी, देन फिशल डेवलपमेंट, राजकोषीय नीतिओ प्रीवियस ईयर में केवा प्रकारे रही है एना विषे चर्चा करेली। त्यार पछी भारतना बाह्य क्षेत्र विषे विगते माहिती मेळवेली, मॉनिटरी मैनेजमेंट, एमां रिजर्व बैंकनो रोल शू रहे छे, राइट, एना विषे डिटेल में चर्चा थयेली। त्यार पछी मित्रों फुगावाने लगती बाबतो, एमां सीपीआई अने डब्ल्यूपीआई, ए सिवाय सीपीआई फॉर इंडस्ट्रीयल वर्कर, सीपीआई कम्बाइंड, सीपीआई रूरल, राइट, सीपीआई अर्बन, एमां जे अगत्यनी बाबतो हती एना विषे विगते आपणे डिस्कशन करेलू। त्यार पछी मित्रों सस्टेनेबल डेवलपमेंट विषे भारतनी परिस्थिति शू छे, राइट, सत्तर गोल में ए प्लस क्लाइमेट चेन्ज बाबते भारतनी प्रतिबद्धताओ जे हती एना विषे आपणे विगते चर्चा लास्ट लेक्चर में करेली। त्यार पछी मित्रों एग्रीकल्चर एंड फूड मैनेजमेंटनी वात आपणे प्रीवियस लेक्चर में ज करेली के एग्रीकल्चर, मेन्युफेक्चरिंग अने सर्विस त्रण क्षेत्रों होय छे कोईपण अर्थतंत्रना, राइट। એમાંથી એગ્રીકલ્ચર સેક્ટર જે છે, રાઇટ, એનો જીવીએમાં કન્ટ્રીબ્યુશન કેવું છે, એ સિવાય એને લગતી જે બાબતો છે, રાઇટ, જે ઇકોનોમિક સર્વેમાં મેન્શન કરી છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરી હતી। ત્યાર પછી ઇન્ડસ્ટ્રી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત મિત્રો આપણે ડિટેલમાં કરી હતી એ જ લેક્ચરની અંદર, રાઇટ। અને આજે મિત્રો આપણે સર્વિસ ક્ષેત્ર વિશે, જે ઇકોનોમીના ત્રણ ક્ષેત્રમાંથી એક બાકી રહેલું ક્ષેત્ર છે, એના વિશે આપણે આજે વિગતે જોવાના છીએ। જે અંતર્ગત મિત્રો સર્વિસ ક્ષેત્રને પાછલા બે વર્ષમાં કેવા પ્રકારની અસર થઈ છે, પ્લસ અત્યારે તેની કન્ડિશન શું છે, બરાબર છે, કઈ કઈ સર્વિસો એવી છે કે જેનું કન્ટ્રીબ્યુશન વધારે છે, રાઈટ, મતલબ એક્સપોર્ટમાં, અને કઈ સર્વિસો એવી છે કે જે ઇમ્પોર્ટ આપણે વધારે કરીએ છીએ, તો એના વિશે આપણે વિગતે માહિતી આજના લેક્ચરની અંદર મેળવીશું। ત્યાર પછી મિત્રો આજે જ આપણે જોઈશું કે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમ્પ્લોયમેન્ટની પરિસ્થિતિ જે છે, રાઈટ, એ ભારતમાં પ્રીવિયસ યરમાં કેવી રહી છે અને અત્યારે શું કન્ડિશન છે। સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હેલ્થ, એજ્યુકેશન, રાઈટ, એ બધી બાબતોનો સમાવેશ થાય, અને રોજગારીમાં બેરોજગારીનું પ્રમાણ છે, રાઈટ, અને એની સાથે સંકળાયેલા અમુક ટર્મ્સ કે જેની આપણને સતત જરૂરિયાત રહેતી હોય છે, રાઈટ, એક્ઝામમાં સતત આવતા હોય છે, તો એના વિશે પણ મિત્રો માહિતી મેળવી લઈશું આજે। અને લાસ્ટમાં મિત્રો આપણે ઇમેજીસ થ્રુ જોઈશું કે સેટેલાઇટ ઇમેજીસ ડેવલપમેન્ટને કઈ રીતે ટ્રેક કરે છે, રાઈટ, એ તમે લેક્ચરના અંતે અમુક ફોટોગ્રાફ્સ છે, રાઈટ, કે જે પહેલાં એરિયા અલગ દેખાતો હોય અને ત્યાર પછી ડેવલપમેન્ટ થયા પછી એરિયા આખો અલગ દેખાતો હોય, એની સેટેલાઇટ ઇમેજીસ મૂકી છે, રાઈટ, એ તમે લાસ્ટ સ્લાઇડોમાં જોઈ શકશો। વેલ ફ્રેન્ડ્સ, શરૂ કરીએ ચેપ્ટર નંબર 9 સર્વિસીસ। સર્વિસીસની વાત કરીએ મિત્રો, તો તમે જાણો છો કે સર્વિસ જે છે ભારતના જીડીપીમાં 50% કન્ટ્રીબ્યુશન ધરાવે છે, રાઈટ। લોકડાઉનના કારણે આ ક્ષેત્રને સૌથી વધારે અસર થઈ છે, રાઈટ, પરંતુ જેવું અનલોક થયું છે, રાઈટ, ત્યારથી લઈને મિત્રો નેશનલાઇઝ અને લોકલાઇઝ અનલોક જે થયું એના કારણે મિત્રો 10.8% જેટલું 2021-22ના પહેલા અડધા વર્ષ દરમિયાન સર્વિસ ક્ષેત્રમાં ગ્રોથ જોવા મળ્યો છે। આ સિવાય મિત્રો પેન્ડેમિકના કારણે વર્સ્ટ અફેક્ટેડ રહ્યું છે, રાઈટ, એ પણ મેં તમને અગાઉ જણાવી દીધું। 2019-20માં 55% જીવીએમાં ફાળો છે સર્વિસ ક્ષેત્રનો, અને 2021-22માં મિત્રો 53% રહ્યો છે, રાઈટ। આની કમ્પેરિઝનમાં મિત્રો જે એગ્રીકલ્ચર ક્ષેત્ર છે, રાઈટ, એમાં કન્ટ્રીબ્યુશન એકચ્યુઅલી વધ્યું છે, રાઈટ, એ આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છીએ। જીવીએ સર્વિસીસની વાત કરીએ મિત્રો, તો હાલ એ પ્રી પેન્ડેમિક લેવલે પહોંચી ચૂક્યું છે, એટલે કે Q2, જનરલી 3-3 મહિનાના 4 ક્વાર્ટર આવે, તો 2021-22ના વર્ષમાં Q2માં જે ગ્રોથ થયો છે, રાઈટ, એ પ્રી પેન્ડેમિક એટલે પેન્ડેમિક આવ્યો એના પહેલાં જેટલો હતો ત્યાં પહોંચી ચૂક્યો છે, અને 2021-22ના વર્ષમાં જીવીએ સર્વિસ ક્ષેત્રમાં 8.2% દરે
ગ્રોથ થશે એવી સંભાવના છે, બરાબર. ત્યાર પછી મિત્રો અમુક સબ સેક્ટર્સ રાઈટ જે કન્ટિન્યુ કોવિડ 19ના કારણે ઇમ્પેક્ટેડ રહ્યા છે, રાઈટ, એમાં મિત્રો ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, રાઈટ એનો સમાવેશ થાય છે. અને આ ક્ષેત્રો એવા છે કે જેની અત્યારે પણ કન્ડિશન જે છે રાઈટ એ પેન્ડેમિક લેવલ પહેલાં જે હતી એના કરતાં ઓછી છે. અને તાજેતરમાં મિત્રો તમે જાણો છો કે થર્ડ કોવિડ વેવ જે છે રાઈટ એમાં ઓમિક્રોન રાઈટ ઇટ્સ વેરિયન્ટ ઓફ કોવિડ 19 રાઈટ એણે ઘણી બધી તકલીફો પહોંચાડી છે, પરંતુ એની જે ઇન્ટેન્સિટી છે રાઈટ એ મિત્રો ફર્સ્ટ વેવ જેવી નથી. અને હાલ એવી પરિસ્થિતિ છે કે સંપૂર્ણ ડર નીકળી ગયો છે અને સંપૂર્ણ ખતરો પણ ઓમિક્રોનથી ટળી ગયો એવું લાગે છે. એના પાછળનું રીઝન હોય તો મિત્રો એ માસ અમાઉન્ટમાં વેક્સિનેશન જે લોકોનું કરાયું છે એ હોય, બરાબર છે. વેલ ફ્રેન્ડ્સ, અલગ અલગ સર્વિસમાં પણ અલગ અલગ જે સર્વિસો છે એનું પરફોર્મન્સની વાત કરીએ તો જીવીએમાં શેર કેટલો છે કઈ કઈ સર્વિસનું રાઈટ એની વાત કરીએ તો 2021-22માં બજેટ એડવાન્સ એસ્ટિમેટ પ્રમાણે 53% રહેશે, રાઈટ. અને ટ્રેડ, હોટેલ તો કુલ વાત કરીએ તો 53% જેટલો જીવીએમાં શેર રહેશે 100%માંથી. એ 53%માંથી મિત્રો ટ્રેડ, હોટેલ, ટ્રાન્સપોર્ટ, કમ્યુનિકેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ જે છે એનો 16.9%, ફાઇનાન્શિયલ, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસીસનો 20%, અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ડિફેન્સ એન્ડ અધર સર્વિસીસનો 15.2% રહેશે, બરાબર છે. એટલે સૌથી વધારે શેર જે છે તમે જોઈ શકો કે ફાઇનાન્શિયલ એન્ડ રિયલ એસ્ટેટ પ્લસ પ્રોફેશનલ સર્વિસીસનો રહેશે, બરાબર છે. હવે 2018-2019-2020-21 રાઈટ એના રિવાઇઝ એસ્ટિમેટ્સ રાઈટ એડવાન્સ એસ્ટિમેટ એની માહિતી અહીંયા આપી છે જે તમે જોઈ શકશો, પ્લસ 21-22નો ક્વાર્ટર 1 ક્વાર્ટર 2 રાઈટ એની પણ અહીંયા ઇન્ફોર્મેશન આપી છે કે કેટલા પ્રમાણમાં એ ગ્રો યર ઓન યર એનો ગ્રોથ કેટલો રહેશે, બરાબર. અહીંયા તમે જોઈ શકશો કે સર્વિસીસનું પીએમઆઈ ઇન્ડેક્સની વાત કરીએ મિત્રો રાઈટ તો એ ફર્સ્ટ વેવમાં ઘણો બધો ઘટ્યો છે રાઈટ, પરંતુ સેકન્ડ વેવમાં જે છે રાઈટ એ ઘટ્યો છે પણ એની અસર ફર્સ્ટ વેવ જેવી નથી રહી રાઈટ. એટલે આ ઇન્ડેક્સ જે છે 50 જે છે ન્યુટ્રલ કહેવાય જનરલી રાઈટ, એના કરતાં ઓછો થાય તેમ સમજવાનું કે એક ક્ષેત્રને અસર થઈ છે. એ સિવાય મિત્રો રેલ ફ્રેટની વાત કરીએ રાઈટ તો રેલ ફ્રેટ પણ લોકડાઉન 1ના સમયમાં ઘણું ઘટ્યું છે, પણ સેકન્ડ લોકડાઉનમાં મિત્રો રેલ ફ્રેટને કંઈ અસર નથી, તે ઉલટાનું એ વધ્યું છે, બરાબર છે. અને કન્ટિન્યુઅસ ગ્રોથ થઈ રહ્યું છે એ અહીંયાથી આપણને માહિતી મળે. એર ફ્રેટની વાત કરીએ તો એ પણ મિત્રો કોવિડ જે લોકડાઉન 1 છે રાઈટ એમાં વધારે અસર થઈ છે, પરંતુ સેકન્ડ લોકડાઉનમાં એની અસર એટલી બધી નથી, બરાબર. આ સિવાય મિત્રો કાર્ગો ટ્રાફિકની વાત કરીએ રાઈટ તો કાર્ગો ટ્રાફિકમાં પણ સેમ પરિસ્થિતિ છે રાઈટ, કે સેકન્ડ વેવમાં એટલી બધી એની વધારે પડતી અસર કોવિડની થઈ નથી એને રાઈટ. વેલ ફ્રેન્ડ્સ, 2 પેરામીટર્સ બાકી રહ્યા, એમાંથી ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિકની વાત કરીએ તો એર પેસેન્જર ટ્રાફિકમાં સ્વાભાવિક રીતે ફર્સ્ટ લોકડાઉનમાં એ ઓલમોસ્ટ 0 લેવલ પર હતું અને સેકન્ડ લોકડાઉનમાં પણ એ મિત્રો થોડું ઘટ્યું છે રાઈટ, પણ ફર્સ્ટ લોકડાઉનની કમ્પેરિઝનમાં ઓછું છે રાઈટ. અને રેલ પેસેન્જર ટ્રાફિકની વાત કરીએ તો રેલવેમાં મિત્રો અહીંયા જોઈ શકશો કે અહીંયા સદંતર ટ્રાફિક જે છે એ 0 હતી અને સેકન્ડ વેવમાં પણ એ વસ્તુને અસર તો થઈ જ છે રાઈટ, પરંતુ સાવ 0 નથી થયું. સોશિયલ ડિસ્ટન્સિંગ પ્લસ વેક્સિનેશન રાઈટ એ બધી બાબતો મેન્ટેન કરી અને વધારે પડતું નુકસાન સેકન્ડ કોવિડ વેવમાં રેલ પેસેન્જર ટ્રાફિકને નથી થયું, બરાબર. આગળ વધીએ મિત્રો, વાત કરીએ કે સર્વિસીસની વાત કરીએ મિત્રો તો વર્લ્ડ કમર્શિયલ સર્વિસ એક્સપોર્ટમાં ભારતનો શેર કેટલો છે 1991માં તમે અહીંયા જોઈ શકશો કે 0.5% હતો, કે 100% વર્લ્ડના એક્સપોર્ટ હોય એક્સપોર્ટ થાય સર્વિસીસનો કમર્શિયલ સર્વિસીસનો તો એમાંથી ભારતનો હિસ્સો કેટલો રહેતો હતો કે 0.5%, પરંતુ એ કન્ટિન્યુઅસલી 1991થી મિત્રો એ ગ્રો થવાનું ચાલુ થયું રાઈટ. અને 2020ની અંદર એ હાઈએસ્ટ લેવલ પર પહોંચ્યું છે, અહીંયા તમે જોઈ શકો કે અરાઉન્ડ 4% જેટલું ફાળો જે છે વર્લ્ડ કમર્શિયલ સર્વિસ એક્સપોર્ટમાં એ ભારત દેશનો છે
બરાબર છે, આંકડા જે છે એ મિત્રો વર્લ્ડ બેંકે સૂચવ્યા છે. ઓકે ફ્રેન્ડ્સ, સો આ પણ એક આપણા માટે પોઝિટિવ બાબત છે કે આપણું સર્વિસ ક્ષેત્ર જે છે એ ઘણા બધા સશક્ત રીતે ગ્રો થઈ રહ્યું છે. હવે મિત્રો, સર્વિસ ટ્રેડમાં જે અલગ અલગ એના ક્ષેત્રો છે, રાઈટ, એના પરફોર્મન્સની વાત કરીએ તો ટોટલ સર્વિસ એક્સપોર્ટ જે છે એ 100% હોય, રાઈટ, 100 હોય, બરાબર છે. તો એમાં કયા ક્ષેત્રનો ફાળો સૌથી વધારે છે, રાઈટ, એની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો કે 2020-21 આંકડા પ્રમાણે અને 2010-11 આંકડા પ્રમાણે, રાઈટ, એમાં ટ્રાવેલ જે છે એનો 12% હિસ્સો હતો, પણ 2021 એ 4.1% થયો છે, રાઈટ. આ પર્ફોમન્સ છે કે સર્વિસ એક્સપોર્ટ જે કરીએ એમાં ટ્રાવેલ એક્સપોર્ટ સર્વિસ જે છે એનો ફાળો મિત્રો ઘટ્યો છે, એમ કહી શકાય 10-11 કમ્પેરિઝનમાં 2021. ટ્રાન્સપોર્ટ ક્ષેત્રનો ફાળો ઓલમોસ્ટ સેમ રહ્યો છે, ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં ઘટ્યો છે, રાઈટ. એ સિવાય મિત્રો GNIEમાં એ ઘટ્યો છે, સોફ્ટવેર સર્વિસીસમાં એ વધ્યો છે, 42.6% હતો 2010-11, એ વધીને 2020-21 48.5% જેટલો 5% થયો. આ તો ઇન્ડેક્સ જ છે, બરાબર છે, તો પર્સન્ટેજમાં તમે કહી શકશો. આ સિવાય મિત્રો બિઝનેસ સર્વિસીસમાં 19.3% હતો, એ વધીને 23.9% જેટલો થયો છે. ફાઇનાન્શિયલ સર્વિસીસમાં એ ઘટ્યો છે અને કમ્યુનિકેશન સર્વિસીસમાં ઓલમોસ્ટ સેમ છે, થોડાક વધારા સાથે. ઓકે ફ્રેન્ડ્સ, સો બિલિયન ડોલરમાં પણ અહીંયા આપેલું છે, રાઈટ, એ યાદ રાખવાની જરૂરિયાત નથી આપણે, પરંતુ આ તમને યાદ હોવું જોઈએ. ચડતા કે ઉતરતા ક્રમમાં જો તમને પૂછવામાં આવે તો આપણે સૌથી વધારે એક્સપોર્ટ સોફ્ટવેર સર્વિસીસનો કરીએ છીએ હાલ, ત્યાર પછી બિઝનેસ સર્વિસીસનો, ત્યાર પછી ટ્રાન્સપોર્ટેશનનો, બરાબર છે, અને ત્યાર પછી ટ્રાવેલનો. ઓકે, સો 1-5 ચડતા ઉતરતા ક્રમમાં યાદ રાખી લેવાના, જેથી કરીને એક્ઝામની અંદર આપણને એ વસ્તુ કામ આવી જાય. ત્યાર પછી અહીંયા વાત થઈ રહી છે સર્વિસ ઇમ્પોર્ટ્સની, રાઈટ, સર્વિસીસ ઇમ્પોર્ટની, કે આપણે જે સર્વિસો ઇમ્પોર્ટ કરીએ છીએ એમાં ટ્રાવેલની વાત કરીએ તો 2010-11 13.7% હતું, એ ઘટીને 2020-21 મિત્રો એ 9.8% થયું. ટ્રાન્સપોર્ટેશનમાં 17 ઘટીને 16 થયું. ઇન્સ્યોરન્સમાં 1.7-1.8 વધ્યું. GNIEની વાત કરીએ, મતલબ કે ગવર્મેન્ટ નોટ ઇન્ક્લુડેડ એલ્સવેર, રાઈટ, એમાં 1 ઘટ્યું છે થોડું એવું કહી શકો. સોફ્ટવેર સર્વિસીસમાં એમ મિત્રો ઇમ્પોર્ટમાં વધારો થયો છે. સોફ્ટવેર સર્વિસ જેવી રીતે સોફ્ટવેર સર્વિસીસમાં એક્સપોર્ટમાં વધારો થયો, એ રીતે અહીંયા ઇમ્પોર્ટમાં પણ વધારો થયો છે, રાઈટ. ઓલમોસ્ટ તમે જુઓ તો 4 ગણું થઈ ગયું છે. બિઝનેસ સર્વિસીસમાં પણ મિત્રો ઇમ્પોર્ટમાં વધારો થયો, 34.4 હતું, રાઈટ, એ વધીને મિત્રો એ 10 વર્ષની અંદર 42.8 જેટલું થઈ ગયું છે, રાઈટ, પર્સન્ટેજમાં. ફાઇનાન્શિયલ સર્વિસીસમાં ઘટાડો થયો છે, કમ્યુનિકેશન સર્વિસીસમાં પણ ઘટાડો થયો છે, બરાબર છે. સો અહીંયા તમે જોઈ શકશો મિત્રો કે આ સર્વિસીસ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં ચડતા અને ઉતરતા ક્રમમાં ટ્રાન્સપોર્ટેશનની સૌથી વધારે, સોરી, આપણે બિઝનેસ સર્વિસીસની સૌથી વધારે ઇમ્પોર્ટ કરીએ છીએ, ત્યાર પછી ટ્રાન્સપોર્ટેશન આવશે, ત્યાર પછી ટ્રાવેલ આવશે, અને ત્યાર પછી સોફ્ટવેર આવશે. ઓકે, સો આંકડા જે છે એ મિત્રો લેટેસ્ટ છે, એમ તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી આગળ વધીએ અને ચર્ચા કરીએ મિત્રો કે જિયોગ્રાફિક બ્રેકઅપ ઓફ ઇન્ડિયાઝ ITBPM સેક્ટર, રાઈટ. એના અંદર મિત્રો કે આપણે એક્સપોર્ટ કરીએ જે છે ITBPMનું, રાઈટ, એમાં હાર્ડવેર અને ઈ કોમર્સનો સમાવેશ નથી થતો, તો એ એક્સપોર્ટ મિત્રો આપણે સૌથી વધારે કયા દેશમાં કરીએ છીએ એની વાત કરીએ તો ITBPM એક્સપોર્ટમાં આપણે સૌથી વધારે એક્સપોર્ટ અમેરિકાને કરીએ છીએ, યુનાઇટેડ સ્ટેટ્સને, રાઈટ, અને ત્યાર પછી UKને કરીએ છીએ, ધેન યુરોપમાં કરીએ છીએ, એમાં યુનાઇટેડ કિંગડમનો સમાવેશ નથી, રાઈટ. સો આ જે 3-4 છે એને તમારે ચડતા ઉતરતા ક્રમમાં આ રીતે ગોઠવી લેવાના. પાછલા 5-1 વર્ષનો ટ્રેન્ડ જે છે એ મિત્રો લગભગ સમાન રહ્યો છે, પરંતુ એ વધતો ગયો છે, રાઈટ, જે આ તમે અહીંયા જોઈ શકશો, બરાબર. ત્યાર પછી મિત્રો આ ગ્રાફ જે છે એ તમને બતાવે છે ગ્રોથ યર ઓન યર ઇન ટ્રાફિક એટ ઓલ પોર્ટ્સ. હવે ભારતના 12 મેજર પોર્ટ છે, બરાબર છે, એ પોર્ટમાં જે ટ્રાફિક છે એની વાત અહીંયા કરી છે. તો આ કોવિડના સમયમાં ટ્રાફિક છે, રાઈટ, એ નેગેટિવમાં તમે જોઈ શકશો, પરંતુ અત્યારે જે છે એ એના હાઈએસ્ટ લેવલ ઉપર છે,
રાઈટ, આ ડેટા જે છે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ શિપિંગ એન્ડ વોટરવેઝ દ્વારા અપાયેલ છે. ઓકે ફ્રેન્ડ્સ, સો અત્યારે ઘણો બધો ગ્રોથ છે ટ્રાફિકમાં, રાઈટ. ત્યાર પછી મિત્રો આગળ વધી અને હાઈ ફ્રિકવન્સી ઇન્ડિકેટરની અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી છે કે વોટ ઇઝ હાઈ ફ્રિકવન્સી ઇન્ડિકેટર્સ. સો ટોટલ અહીંયા 80 હાઈ ફ્રિકવન્સી ઇન્ડિકેટર્સ હતા કે જે ઇકોનોમિક એક્ટિવિટી ઇન્ડિકેટર્સ પોઝિટિવ હોય તો એનો મતલબ એવો હતો કે ઇકોનોમિક એક્ટિવિટી આગળ વધી રહી છે, રાઈટ. સો હાઈ ફ્રિકવન્સી ઇન્ડિકેટર્સમાં સર્વિસને લગતા જે છે એમાં સર્વિસીસ પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ, એર ફ્રેટ, રેલ ફ્રેટ, રાઈટ. એ મિત્રો ખાસ કરીને જે ફર્સ્ટ વેવ હતી કોવિડની એમાં આ ત્રણે ત્રણ બાબતોને હેવીલી ઇફેક્ટ પડી હતી, પરંતુ સેકન્ડ વેવમાં મિત્રો આને કોઈપણ પ્રકારની અથવા મિનિમમ ઇફેક્ટ પડી છે, રાઈટ. એનું રીઝન ઓલરેડી હું તમને જણાવી ચૂક્યો છું, બરાબર છે. પરંતુ હાઈ ફ્રિકવન્સી ઇન્ડિકેટર્સ છે, રાઈટ, એટલીસ્ટ 80 એક વખત વિદ્યાર્થીઓએ વાંચી લેવા, જેથી કરીને કદાચ પ્રિલિમ્સ એક્ઝામમાં જો પૂછાય તો એ તમારા ધ્યાનમાં રહે કે એકચ્યુઅલી શું છે, બરાબર. આ સિવાય મિત્રો કોર્પોરેટ્સ જે છે, રાઈટ, એમણે કેપિટલ માર્કેટમાંથી ઘણા બધા રૂપિયા એઝ અ લોન તરીકે મેળવ્યા છે કમ્પેર ટુ બેંક, રાઈટ. પહેલાં શું હતું કે બેંકોમાંથી રૂપિયા એઝ અ લોન તરીકે લેતા, ક્રેડિટ તરીકે, પરંતુ હવે કેપિટલ માર્કેટમાંથી ઘણા બધા કોર્પોરેટ્સને રૂપિયા મળી રહે છે, રાઈટ. સો એના જ કારણે જે ક્રેડિટ ગ્રોથ, બેંક ક્રેડિટ ગ્રોથ છે જે સર્વિસ ક્ષેત્રમાં, એ મિત્રો 3.6% રહ્યો છે યર ઓન યર. મતલબ કે 2021માં એ 3.6% થઈ ગયો, ઘટીને જે 2020 નવેમ્બરમાં 8.2% હતો, રાઈટ. હવે એનું રીઝન મેં અહીંયા કહી દીધું તમને કે શા માટે આ વસ્તુ થઈ છે, એટલે કે કોર્પોરેટ રેઝ મની ફ્રોમ કેપિટલ માર્કેટ, સો બેંક્સ ક્રેડિટ નો મોર રિક્વાયર્ડ, રાઈટ. સો દેટ ઇઝ વાય જે એ જે છે સર્વિસ ક્ષેત્રની અંદર કેપિટલ, ખાસ કરીને ક્રેડિટ જે બેંક પાસેથી લેવામાં આવતી હતી એમાં ઘણો બધો ઘટાડો થયો છે, રાઈટ. 2021-22ના પહેલાં અડધા વર્ષની વાત કરીએ મિત્રો, તો સર્વિસ ક્ષેત્ર જે છે, રાઈટ, એણે ઘણો વેગ પકડ્યો છે, રાઈટ. એમાં 16.7 બિલિયન $ જેટલો FDI મેળવ્યો છે, એ ભારતના કુલ FDIના 54% જેટલું છે, રાઈટ. એટલે ભારતમાં જે FDI આવે છે એમાંથી 54% FDI તો મિત્રો સર્વિસ ક્ષેત્રની અંદર જ આવે છે, રાઈટ, અથવા આવ્યું છે પ્રીવિયસ યરમાં. સો ધીસ ઇઝ ઓલ્સો વેરી ગુડ પોઈન્ટ, હે ને, સર્વિસ ક્ષેત્રને લગતી બાબતોની ચર્ચા કરીએ તો. ત્યાર પછી કે ભારતના સર્વિસ ક્ષેત્રે મિત્રો જે અલગ અલગ અચીવમેન્ટ્સ કરી છે એની વાત કરીએ તો સર્વિસ એક્સપોર્ટ્સ જે છે, રાઈટ, એ પ્રી પેન્ડેમિક લેવલને પાસ કરી ચૂક્યો છે. મતલબ Q4 2020-21 હતું, રાઈટ, એમાં જે હતો, રાઈટ, એના કરતાં મિત્રો 2021-22 ફર્સ્ટ હાફમાં એ 21.6% સુધી પહોંચી ગયો છે, રાઈટ. એટલે 2020-21 Q4 જે હતો એના કરતાં વધારે છે, અને જે અત્યારે ગ્રો થયો છે 21.6% જેટલો છે. ત્યાર પછી ભારતનો શેર કમર્શિયલ સર્વિસ એક્સપોર્ટમાં 4.1% થયો છે 2020, રાઈટ. એ જે 2019 3.4% હતો એ 4.1% થયો છે, રાઈટ. એ ઓલરેડી શાયદ મેં તમને ઇન્ફોર્મેશન આપી દીધી છે અહીંયા. ત્યાર પછી મિત્રો ITBPM સર્વિસીસની વાત કરીએ, રાઈટ, તો એમાં રેવન્યુ જે છે એ $194 બિલિયન જેટલું થયું છે 2020-21, રાઈટ. અને સાથે સાથે ITBPM સેક્ટરે જ મિત્રો 1.38 લાખ જેટલા લોકોને રોજગારી પ્રોવાઈડ કરી છે સેમ પીરિયડમાં, રાઈટ. તો આ પણ સર્વિસ ક્ષેત્રની અચીવમેન્ટ કહી શકાય. ત્યાર પછી મિત્રો ભારત દેશ જે છે, રાઈટ, એ વિશ્વમાં 3rd સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. 1st પર US આવશે અને 2nd પર ચાઇના આવશે, રાઈટ. એટલે આ નંબર પણ યાદ રાખવાનો છે કે ભારત દેશ જે છે એ વિશ્વમાં 3rd સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતો દેશ છે. હવે અહીંયાની વાત કરીએ તો સ્ટાર્ટઅપ્સ જે છે એની સંખ્યાની વાત કરીએ તો 2021-22 મિત્રો એ 14,000 કરતાં વધારે રહી છે, રાઈટ. અને 2016-17 એ 773 હતી.
એટલે આ ડ્રાસ્ટિક વધારો છે, રાઈટ, એ પણ તમે જોઈ શકો કે એના માટે પણ અનુકૂળ એન્વાયરમેન્ટ હોવું જોઈએ. અધરવાઇઝ આ વસ્તુ એવી નથી કે ભાઈ રાતોરાત ઊભી થઈ જાય, બરાબર છે. આ સિવાય ફ્રેન્ડ્સ, 44 ઇન્ડિયન સ્ટાર્ટઅપ જે છે, રાઈટ, આ 14,000માંથી, રાઈટ, એમાં 44 ઇન્ડિયન સ્ટાર્ટઅપ એવી છે કે જેમણે 2021માં યુનિકોર્નનું સ્ટેટસ મેળવ્યું છે, રાઈટ. અને ભારતમાં કુલ 83 યુનિકોર્ન છે. 83 યુનિકોર્નમાંથી 44 યુનિકોર્ન સ્ટેટસ મેળવનાર સ્ટાર્ટઅપ માત્ર 2021માં જ છે. અને આ 83માંથી સૌથી વધારે સર્વિસ ક્ષેત્રમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ છે, બરાબર છે. તો એ પણ એક સર્વિસ ક્ષેત્રનું અચીવમેન્ટ છે. નંબર ઓફ પેટન્ટ ફાઇલ્ડની વાત કરીએ મિત્રો, તો એ પણ ઘણું બધું અપ ગયું છે. જેમ કે 2010-11માં જે ભારતની અંદર પેટન્ટ ફાઇલ થતી એની સંખ્યા હતી 39,400, પરંતુ એ વધીને 2020-21માં 58,502 સુધી પહોંચી ચૂકી છે, બરાબર છે. અને આની સાથે જ મિત્રો, જે પેટન્ટ ફાઇલ થઈ હોય એમાંથી કેટલાને ગ્રાન્ટ મળી છે અથવા કેટલી ગ્રાન્ટેડ ગણાય છે એની વાત કરીએ, તો એ 7,509માંથી 28,391 જેટલી પેટન્ટ્સ મિત્રો ગ્રાન્ટેડ ગણવામાં આવી છે, રાઈટ. તો આ પણ એક ખૂબ અગત્યની બાબત થઈ ગઈ આપણા માટે. અને સાથે સાથે સૌથી અગત્યનો પોઈન્ટ છે કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક જે છે એ 2015-16માં 81મો હતો, જે 2021માં મિત્રો 46મો થયો છે, રાઈટ. એટલે કે ઓલમોસ્ટ 35 રેન્ક જે છે એ આપણે ઉપર આવ્યા છે. એટલે ઇનોવેશન ઇકોસિસ્ટમ ઓવરઓલ ભારતની અંદર ડેવલપ થઈ રહી છે અને પ્રોત્સાહન મળી રહ્યું છે, આ બાબત એ સૂચવે છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી આગળ વધીએ અને જોઈએ અહીંયા કે આ ગ્રાફ તમે જોશો તો અહીંયા 2016-17માં જે ન્યૂ સ્ટાર્ટઅપ્સ રેકગ્નાઇઝ થઈ છે એનો છે, બરાબર છે. એટલે કે રેડ કલર જે છે, રાઈટ, એ સ્ટેટ વાઇઝ બતાવે છે કે કયા સ્ટેટમાં કેટલી સ્ટાર્ટઅપ્સ રેકગ્નાઇઝ થઈ છે. રેડ કલર 201 અથવા વધારે થઈ હોય તો, પછી 101-200 સુધી થઈ હોય તો, લાઇટ યલો, ધેન 51-100 થઈ હોય તો ડાર્ક યલો, રાઈટ, લાઈક ધીસ. સો ગુજરાતની પણ કન્ડિશન જોઈ શકો અને ઓવરઓલ બધા રાજ્યોની કન્ડિશન પણ જોઈ શકો. અને જે આ કલર જે છે, રાઈટ, એ એવું દર્શાવે છે કે ત્યાં કોઈ સ્ટાર્ટઅપ નોંધાઈ નથી અત્યાર સુધી. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણી ગુજરાતની કન્ડિશન પ્લસ કર્ણાટક પ્લસ મહારાષ્ટ્ર કેરળ, રાઈટ, આંધ્રપ્રદેશ, એની કન્ડિશન તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો 2021-22ની વાત કરીએ, રાઈટ, તો એમાં તમે ઇમ્પ્રુવમેન્ટ જોઈ શકશો અહીંયા કે 16-17નો ગ્રાફ હતો એના કમ્પેરિઝનમાં અહીંયા તમને રેડ વધારે જોવા મળશે. જેમ કે મહારાષ્ટ્રમાં જોવા મળે છે, રાઈટ, અમદાવાદ આજુબાજુ છે, રાઈટ, પ્લસ દિલ્હીમાં, રાજસ્થાનના અમુક શહેરોમાં, રાઈટ, કર્ણાટકમાં, કેરળમાં, ઉત્તર પ્રદેશમાં, હે ને. તો આ ઇન્ડિકેશન બતાવે છે કે નવી નવી સ્ટાર્ટઅપ્સ જે છે, રાઈટ, એ કન્ટિન્યુઅસલી વધી રહી છે, નવા નવા આઈડિયાઝ છતી, રાઈટ. તો એ પણ એક અગત્યની વાત છે ઇકોનોમીને ગ્રો કરવા માટે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને વાત કરીએ કે ગવર્મેન્ટે સર્વિસ ક્ષેત્રમાં કયા કયા સ્પેશિયલી રિફોર્મ કર્યા છે, રાઈટ, જેના કારણે જે આપણે ગ્રોથ પાછળ મેં તમને બતાવ્યું, રાઈટ, એ થઈ રહ્યું છે. તો એમાં મિત્રો પહેલી વાત છે કે ટેલિકોમ રેગ્યુલેશન જે છે, રાઈટ, આઈટીબીપીઓ સેક્ટરમાં, એમાં જે ઘણા રેગ્યુલેશન હતા એને દૂર કરવામાં આવ્યા છે. એની સાથે સાથે મિત્રો સ્પેસ સેક્ટરને ઓપન કરવામાં આવ્યું છે, રાઈટ. એમાં તમે જાણો છો કે ઇન્સ્પેક, રાઈટ, અને ન્યૂ સ્પેસ ડેવલપમેન્ટ, એની પણ સ્થાપના એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે. એ સિવાય મિત્રો ડ્રોન રૂલ્સ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં ઘણી બધી હર્ડલ્સ હતી, રાઈટ, એ અલ્ટિમેટ દૂર કરવામાં આવી છે, જેથી કરીને આ ક્ષેત્રમાં લોકો, પ્રાઇવેટ પ્લેયર્સ પ્રવેશે અને વધારે પડતા રેસ્ટ્રિક્શનનો સામનો એમને ના કરવો પડે અને વધારે સ્પીડથી ગ્રો થાય, રાઈટ. આ સિવાય મિત્રો મલ્ટીપ્રોન સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ માટે, રાઈટ. ત્યાર પછી પેટન્ટ એપ્લિકેશન પ્રોસીજર છે, રાઈટ, એમાં જે પહેલાં પ્રોસીજરલ ડીલે થતી, મતલબ કે એકવાર તમે પેટન્ટ ફાઇલ કરો, રાઈટ, ત્યાર પછી ઘણો સમય જતો રહે ત્યાર પછી એને અપ્રુવલ મળે, અને એમાં પણ મિત્રો ઘણી બધી કોમ્પ્લેક્સિટીઝ હતી, રાઈટ, એ પહેલાંની બાબતોમાં. તો એમાં પણ મિત્રો ઘણા બધા રિફોર્મ્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કર્યા છે. એટલે એમ જોવા જાઓ તો સર્વિસ ક્ષેત્રમાં જો ક્વેશ્ચન પૂછાય તમને મેઇન્સમાં પણ, તો તમે આ ડાયરેક્ટ મેન્શન કરી શકશો કે મેજર ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ કયા છે કે જે સર્વિસ ક્ષેત્રમાં કરાયા છે
જેથી સર્વિસ ક્ષેત્રને વેગ મળ્યો છે. તો એના અંદર રિમૂવલ ઓફ ટેલિકોમ રેગ્યુલેશન્સ, ઓપન ધ સ્પેસ સેક્ટર, પબ્લિકેશન ઓફ ડ્રોન રૂલ્સ, રાઈટ, મલ્ટીપ્રોન સ્ટ્રેટેજીસ ફોર પોર્ટ શિપિંગ્સ એન્ડ પેટર્ન એપ્લિકેશન્સ રિફોર્મ્સ, પ્રોસિજરલ રિફોર્મ, રાઈટ. તો આ એક અગત્યની વાત થઈ જશે આપણા માટે. અહીંયા તમે જોઈ શકશો કે સ્પેસ સેક્ટરની અંદર મિત્રો કેટલી સ્ટાર્ટઅપ્સ, રાઈટ, કયા વર્ષમાં એડ થઈ છે. 2012ની વાત કરીએ તો ત્યારે માત્ર ભારતમાં એક જ સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટઅપ હતી. 2013માં પણ એક રહી અને 2014માં પણ એક રહી, રાઈટ. પરંતુ ત્યાર પછી 2015માં 3 થઈ, 16માં ફરીથી 1 થઈ, 17, 18, 19માં અને 20માં મીડિયમ રહી, રાઈટ. અને 21માં તમે જોશો મિત્રો તો એ ડાયરેક્ટ 2020માં જેટલી હતી એના કરતાં ડબલ થઈ ગઈ. એટલે કે ઇનશોર્ટ દર વર્ષે સ્ટાર્ટઅપ્સ ડબલ થતી જાય છે સ્પેસ સેક્ટરમાં. કે 19માં 11 હતી તો 20માં 21 થઈ, 20માં 21 હતી તો 22, 2021માં 47 થઈ. એટલે અત્યારે એમ જોશો તો દેશની અંદર ટોટલ સ્પેસ સેક્ટરમાં 101 જેટલી સ્ટાર્ટઅપ્સ છે, રાઈટ. સો આ આંકડા પણ તમે જ્યારે એસે કે કોઈ પણ ક્વેશ્ચન લખતા હો ત્યારે એ વસ્તુ સ્પેશિયલ રીતે મેન્શન કરી શકશો, બરાબર. ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને વાત કરીએ ચેપ્ટર નંબર 10ની વિથ ધ ટાઇટલ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એમ્પ્લોયમેન્ટ. મિત્રો આના અંદર, આ ચેપ્ટરની અંદર તમને ઘણી બધી આંકડાકીય માહિતીઓ મળશે. એ બધી જ આંકડાકીય માહિતીઓ તમારે ખાસ કરીને યાદ રાખવાની છે, કારણ કે એક્ઝામની અંદર એ ઘણી બધી યુઝફુલ થઈ રહેશે. હવે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર મિત્રો હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાઈટ, રોડ, રેલ, પોર્ટ્સ, આ બધી બાબતો આમાં એ અંતર્ગત આવશે. પેન્ડેમિકના કારણે મિત્રો જે સેફ્ટી નેટની આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર વાત કરી છે, રાઈટ, એમાં સેફ્ટી નેટની અંદર લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે, રાઈટ, હેલ્થ, એજ્યુકેશન જેવી બાબતોમાં, રાઈટ. તો એને, એના લોકોને એની તકલીફોથી બચાવવા માટે ગવર્મેન્ટે ઘણું બધું કામ કર્યું છે અંતર્ગત. જે પેન્ડેમિકને હેન્ડલ કરવાની વાત કરીએ મિત્રો તો એમાં સૌથી વધારે ઇફેક્ટિવ પ્રોગ્રામ આપણો રહ્યો છે વેક્સિનેશન પ્રોગ્રામ, રાઈટ, કોવિડ વેક્સિનેશન પ્રોગ્રામ. આ માટે ગવર્મેન્ટે 35,000 કરોડ રૂપિયા મિત્રો વેક્સિન પાછળ ખર્ચ્યા છે. અને તમે જાણો છો કે વેક્સિન જે છે, રાઈટ, એ ફ્રી વેક્સિન હતી, ફાઇન, બંને ડોઝ. આ સિવાય મિત્રો આરોગ્ય સેતુ એપ, મોબાઈલ એપ્લિકેશન જે છે, રાઈટ, એ પણ એક, એમણે પણ ડિજિટલ કોવિન 2 પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે, રાઈટ. અને મોબાઈલ એપ જે છે એના પરથી પણ તમને અગત્યની માહિતીઓ મળતી, તમે રજિસ્ટર કરી શકતા, રાઈટ. અને આ સિવાય મિત્રો વેક્સિન ફ્રીમાં પ્રોવાઈડ કરવી, રાઈટ, એ ઇશ્યુ નથી. પરંતુ લોકો પણ અમુક એવી મેન્ટાલિટી ધરાવતા હોય છે કે વેક્સિન ના લેવી જોઈએ, રાઈટ. તો એ બધી એને કહેવાય વેક્સિન હેઝિટેન્સી, રાઈટ. તો એના માટે લોકોને જાગૃત કરવા પડે, રાઈટ. અને એના માટે જે કાર્યક્રમ ચાલ્યો એને કહેવાય મિત્રો હર ઘર દસ્તક, બરાબર છે. તો ખાસ કરીને વેક્સિન લેવા માટે, મતલબ એ લોકોના પોતાના પ્રોટેક્શન માટે ગવર્મેન્ટે આ પ્રકારનો જે છે એ અપનાવ્યું છે. હવે અહીંયા તમે જોઈ શકશો કે ડેઇલી COVID-19 કેસીસ એન્ડ ડેથ્સ ઇન ઇન્ડિયા 2020 ચાલુ થયું ત્યારથી લઈને 14 જાન્યુઆરી 2022 સુધીની વાત કરીએ તો રેડ કલરમાં છે એ કેસીસ બતાવે છે, રાઈટ. ફર્સ્ટ વેવમાં કેસીસની સંખ્યા ઓછી હતી, રાઈટ. સેકન્ડ વેવમાં મિત્રો કેસીસની સંખ્યા વધારે છે, તમે જોઈ શકશો. અને ત્યાર પછી અત્યારે થર્ડ વેવમાં કેસીસની સંખ્યા વધેલી. એના કેસીસના કમ્પેરિઝનમાં મિત્રો ડેથ જે છે ખૂબ જ ઓછી રહી છે આપણે ત્યાં. અમુક જગ્યાએ સ્પાઇક થઈ છે જેમ કે અહીંયા, રાઈટ. પરંતુ ફર્સ્ટ અને સેકન્ડ વેવમાં થોડા પ્રમાણમાં ડેથ થઈ છે, પરંતુ થર્ડ વેવમાં ડેથનું પ્રમાણ જે છે મિત્રો સાવ ઓછું છે, રાઈટ. એ ગ્રાફ પરથી તમે જોઈ શકશો. ત્યાર પછી મિત્રો કે એડલ્ટ પોપ્યુલેશન જે છે, રાઈટ, પર્સન્ટેજ ઓફ એડલ્ટ પોપ્યુલેશન હુ હેવ બીન એડમિનિસ્ટર્ડ ધ ફર્સ્ટ ડોઝ ઓફ COVID-19 વેક્સિન 31 ડિસેમ્બર 2021 સુધીનો આંકડો છે, રાઈટ. એમાં આજે છે એ બતાવે છે કે કેટલા ટકા એડલ્ટ પોપ્યુલેશન ફર્સ્ટ ડોઝ લઈ લીધો છે. ડાર્ક ગ્રીન સૌથી વધુ બતાવે છે, આજે છે ઓછું બતાવે. મતલબ કે ગુજરાતની વાત કરીએ તો 95% એડલ્ટ પોપ્યુલેશન જે છે એમણે ડોઝ લઈ લીધો છે, રાઈટ. એ રીતે નોર્થ ઇસ્ટ સ્ટેટની વાત કરીએ તો અહીંયા સૌથી ઓછું છે, રાઈટ.
સો એ રીતે આ બધી બાબતો અહીંયા તમે ઓબ્ઝર્વ કરી શકશો. ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને વાત કરીએ કે પર્સન્ટેજ, મતલબ ક્યુમ્યુલેટિવ પર્સન્ટેજ ઓફ એડલ્ટ પોપ્યુલેશન જેમણે COVID-19 વેક્સિન લઈ લીધી છે એમાં 93% ભારતના એડલ્ટ પોપ્યુલેશને જાન્યુઆરી 2022 સુધીમાં ફર્સ્ટ ડોઝ લઈ લીધો છે અને એમાંથી મિત્રો 69.8% સેકન્ડ ડોઝ પણ લઈ લીધો છે. બરાબર છે. સો આ પણ એક સારી વાત છે. આ જ કદાચ રીઝન હોઈ શકે કે જે થર્ડ વેવમાં ડેથ ઓછી થઈ છે. પોપ્યુલેશન વેક્સિનેટેડ બાય કન્ટ્રીની વાત કરીએ તો ભારતની કમ્પેરિઝન અલગ અલગ દેશો સાથે કરીએ મિત્રો તો ચાઇનામાં સૌથી વધારે, કે ચાઇનાની અંદર 83% લોકો ફૂલ્લી વેક્સિનેટેડ છે અને 86% લોકોને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. ભારતની વાત કરીએ મિત્રો તો 66% લોકો ને પહેલો ડોઝ અપાયો છે અને 48.3% લોકો ફૂલ્લી વેક્સિનેટેડ છે. એટલે અરાઉન્ડ આપણું હાલ જોઈએ તો 50% કરતાં વધારે પોપ્યુલેશન એવું છે કે જેમને બંને ડોઝ આપી દેવાયા છે. બરાબર છે. ત્યાર પછી મિત્રો સોશિયલ સર્વિસીસ પર એક્સપેન્ડિચરની વાત કરીએ તો હેલ્થ એજ્યુકેશન અને અધર સેક્ટર્સમાં 2014-15 6.2% એક્સપેન્ડિચર હતો GDPના. એ 2021-22 બજેટ એસ્ટિમેટ પ્રમાણે 8.6% રહ્યો છે. બરાબર છે. અને એ આ જે આંકડા છે એ મિત્રો સેન્ટર અને સ્ટેટ બંનેના ભેગા કરેલા છે અને ધીસ ઇઝ પર્સન્ટેજ ઓર પ્રોપોર્શન ઓફ GDP છે. બરાબર. આઉટકમ્સની વાત કરીએ મિત્રો તો હેલ્થ અને એજ્યુકેશનમાં આ બધી બાબતો હું તમને ગ્રાફ દ્વારા પણ, મતલબ ટેબલના ફોર્મમાં પણ સમજાવી દઈશ, પરંતુ અહીંયા આંકડાકીય માહિતી મેળવી લો જેથી કરીને અમુક વાર ગ્રાફ હોય તો કદાચ એક્ઝેક્ટ આંકડો આપણને ના પણ મળે તો અહીંયાથી એ તમને મળી જાય. હવે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 પ્રમાણે ટોટલ ફર્ટિલિટી રેટ જે છે એ ભારત દેશમાં ઘટ્યો છે, એટલે 2 થયો છે 2019-21 સુધીમાં, જે 2015-16 2.2 હતો. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટની વાત કરીએ પ્લસ અંડર 5 મોર્ટાલિટી રેટ અને ઇન્સ્ટિટ્યુશનલ બર્થ રેટ એમાં પણ મિત્રો ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થયું છે કમ્પેર્ડ ટુ 2015-16 ઇન 2019-21. રાઈટ. સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ મિત્રો તો એ પણ સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ઇમ્પ્રુવમેન્ટ છે અને સાથે સાથે સ્કૂલ એનરોલમેન્ટમાં પણ ઇમ્પ્રુવમેન્ટ છે અને સ્કૂલ ડ્રોપ આઉટમાં પણ ઘણો બધો ઘટાડો થયો છે. બરાબર છે. એ પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી, રાઈટ. સો આ બધી બાબતોમાં આ રીતના ડ્રોપ આઉટમાં પણ ઘણો બધો ઘટાડો થયો. ત્યાર પછી ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોની વાત કરીએ મિત્રો હાયર એજ્યુકેશનમાં, રાઈટ, તો એ 27.1% પહોંચ્યો છે, રાઈટ, 2019-20 વાત કરીએ તો, રાઈટ. અને જલ જીવન મિશનની વાત કરીએ તો 83 ડિસ્ટ્રિક્ટ એવા રહ્યા છે કે આ જલ જીવન મિશન પ્રોજેક્ટ અંતર્ગત હતા જે રાજ્યો, એમાંથી 83 ડિસ્ટ્રિક્ટ જે છે, રાઈટ, એમને હર ઘર જલ એટલે કે નળ થ્રુ જળ આપવાની પ્રક્રિયા જે છે એ મિત્રો પૂરી કરવામાં આવી છે. બરાબર. હવે અહીંયા આગળ જે હું તમને નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 2019-21 એના જે આંકડાઓ હતા, રાઈટ, એની જ ઇન્ફોર્મેશન અહીંયા આપી છે. કેમ કે ટોટલ ફર્ટિલિટી રેટ 2 થયો છે જે ઘટ્યો છે. આ તમે ડાયરેક્ટ કમ્પેરિઝન કરી શકશો 1, 2, 3, 4, and 5. સેક્સ રેશિયો એટ બર્થ ફોર ચિલ્ડ્રન બોર્ન લાસ્ટ 5 યર, રાઈટ, ફિમેલ પર 1000 મેલ, એની વાત કરીએ તો 919 હતો 2015-16 પ્રમાણે, એ વધીને કેટલો થયો છે 929, એ પણ એક સારી વાત છે. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટની વાત કરીએ મિત્રો તો એ 40 ઘટીને 35.2 થઈ છે. અંડર 5 મોર્ટાલિટી રેટ, હવે આ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય ને એની પણ અહીંયા તમને માહિતી આપેલી છે, તો આ તમારે થોડું ધ્યાનમાં રાખીને એ જોઈ લેવાનું છે. બરાબર છે. અંડર 5 મોર્ટાલિટી રેટમાં પણ મિત્રો ઘણો ઘટાડો થયો છે. ઇન્સ્ટિટ્યુશનલ બર્થમાં 10 પોઈન્ટનો વધારો થયો છે, એટલે કે પહેલાં 78% જેટલું હતું એ વધીને 88% સુધી પહોંચી ગયું છે. પછી પ્રેગ્નન્ટ વુમેનની વાત કરીએ મિત્રો તો 15-59 એજમાં હોય, રાઈટ, તો એમાં જે છે એ વધારો થયો છે, બહુ સારી વાત છે. અને પોપ્યુલેશન લિવિંગ ઇન હાઉસ હોલ્ડ્સ દેટ યુઝ એન્ડ ઇમ્પ્રુવ સેનિટેશન ફેસિલિટી, કે ઘરમાં સેનિટેશનની ફેસિલિટી વધી હોય, રાઈટ, એવા પહેલાં 48.5 હતા, રાઈટ, એ વધીને મિત્રો 70.2% થયા છે. અને ઘરોમાં ક્લીન ફ્યુલ વાપરતા લોકોની સંખ્યામાં પણ ઘણો બધો વધારો થયો છે. બરાબર છે. સો
કમ્પેરેબલ મિત્રો ઓનલી 4 એન્ડ 5 જ છે. 1 2 3 વી કેન નોટ કમ્પેર વિથ 4 એન્ડ 5, રાઈટ? કારણ કે આમાં ફોર્મ્યુલામાં ઘણી બધી ભૂલો હોઈ શકે, મતલબ કે ઘણો બધો ફેરફાર હોઈ શકે, એટલા માટે તો તમે આ બંનેને કમ્પેર કરી શકશો માત્ર, બરાબર છે? સો આ બધી જ બાબતો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણી બધી અગત્યતા ધરાવે છે. હવે સોશિયલ સર્વિસ સેક્ટર પર મિત્રો ગવર્મેન્ટનો એક્સપેન્ડિચર સેન્ટર અને સ્ટેટનો છે, અહીંયા તમને દર્શાવ્યો છે કે ટોટલ બજેટરી એક્સપેન્સ જે છે, રાઈટ, બજેટ એસ્ટિમેટ પ્રમાણે સેન્ટર અને સ્ટેટ બંનેનો ભેગો છે, રાઈટ, તો 71.61% જેટલો છે, રાઈટ? એમાં સોશિયલ સર્વિસીસમાં એજ્યુકેશન, હેલ્થ એ સેક્ટરમાં કેટલો કેટલો ખર્ચ કર્યો હશે ગવર્મેન્ટ, એ પણ અહીંયા દર્શાવે છે 1,00,000 કરોડમાં, બરાબર છે? અને આ આંકડા જે છે એઝ અ પર્સન્ટેજ ઓફ GDP છે. સર્વિસ સોશિયલ સર્વિસ પાછળ 8.6% ખર્ચ બજેટ એસ્ટિમેટ 2021-22 પ્રમાણે છે, જે પ્રીવિયસ યર કરતાં વધ્યું છે. એમાં એજ્યુકેશન ઉપર 3.1%, હેલ્થ પર 2.1%, અને બીજી સર્વિસીસ છે સોશિયલ સર્વિસીસમાં 3.3%. એઝ અ પર્સન્ટેજ ઓફ ટોટલ એક્સપેન્ડિચર પણ અહીંયા તમને આપ્યું છે, અને એઝ અ પર્સન્ટેજ ટુ સોશિયલ સર્વિસીસ એ આંકડા પણ મિત્રો એજ્યુકેશન, હેલ્થ અને અધર માટે આપ્યા છે, રાઈટ? તો આને કેરફુલી તમે સ્ટડી કરી શકશો. ત્યાર પછી એમ્પ્લોયમેન્ટની વાત કરીએ મિત્રો, તો ઇકોનોમિક એક્ટિવિટી જેમ વધી છે, રાઈટ, એ રીતે એ એમ્પ્લોયમેન્ટ ઇન્ડિકેટર્સ જે છે, રાઈટ, એ પણ મિત્રો બાઉન્સ બેક થયા છે, રાઈટ? એટલે કે પ્રી પેન્ડેમિક લેવલે, પેન્ડેમિક આવ્યો COVID-19 એના પહેલાં જે લેવલે હતું એ લેવલે એકચ્યુઅલી પહોંચી ચૂક્યું છે, ખાસ કરીને લાસ્ટ ક્વાર્ટર ઓફ 2021, રાઈટ? આંકડા જે છે, રાઈટ, એ પિરિયોડિક લેબર ફોર્સ સર્વે આપ્યા છે. પિરિયોડિક લેબર ફોર્સ સર્વે મિત્રો કઈ રીતે સર્વે કરે છે, એમાં કઈ રીતે કેલ્ક્યુલેશન હોય છે, એની ડિટેલ ઇન્ફોર્મેશન મેં તમને અર્થશાસ્ત્રના લેક્ચરની અંદર સમજાવી છે, બરાબર છે? તો આ એ બાબતો તમારે ત્યાંથી વધારે તમને જાણવા મળશે. ઈપીએફઓની અંદર મિત્રો ઘણા બધા એમ્પ્લોયી રજીસ્ટર થયા છે, એનો મતલબ એવો થાય કે ફોર્મલાઇઝ જોબ જે છે એ દેશની અંદર વધી રહી છે. આ સિવાય મનરેગા જે છે, રાઈટ, એમાં પણ મિત્રો ફંડનું એલોકેશન છે ગવર્મેન્ટે વધાર્યું છે, રાઈટ? ખાસ કરીને રૂરલ એરિયાઝમાં જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે, રાઈટ, ત્યાં કામ કરતા લોકોને રોજગારી મળી રહે એ માટેનું પ્રયત્ન છે. આ સિવાય મિત્રો ફોર્મલ વોકેશનલ એન્ડ ટેકનિકલ ટ્રેનિંગ 15-29 વર્ષના યુથ માટે અને વર્કિંગ પોપ્યુલેશન, રાઈટ, જે 15-59 વર્ષનું કહેવાય, રાઈટ, એ 2019-20માં 2018-19 કરતાં ઘણો બધો વોકેશનલ અને ટેકનિકલ ટ્રેનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે અને વધારો પણ થયો છે, બરાબર છે? ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકશો કે લેબર માર્કેટ ઇન્ડિકેટર ફોર અર્બન સેક્ટર, રાઈટ, એમાં જે LFPR છે, દેટ ઇઝ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, રાઈટ, વર્ક ફોર્સ પાર્ટિસિપેશન રેટ, રાઈટ, એન્ડ અનએમ્પ્લોયમેન્ટ રેટ, એ તમે અહીંયા જોઈ શકશો કે 2020-21ના આંકડા, લેટેસ્ટ આંકડા એવું દર્શાવે છે કે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ 47.5% છે, વર્ક ફોર્સ પાર્ટિસિપેશન રેટ 43.1% અને અનએમ્પ્લોયમેન્ટ રેટ 9.3%, રાઈટ? તો એમાં પ્રીવિયસ કરતાં ઘટાડો જ છે, જુઓ, બરાબર છે? અનએમ્પ્લોયમેન્ટ રેટમાં એટલે કે બેરોજગારીના દરમાં ઘટાડો થયો છે, સારી વાત છે. અને LFPR, WPR અને UR કઈ રીતે મેઝર કરાય છે, રાઈટ, એની મેં ઇન્ફોર્મેશન તમને અહીંયાથી મળી જશે, બરાબર છે? જો આ 3 લાઇનો છે એની ઇન્ફોર્મેશન આપે છે, જે ઓલરેડી આપણે ક્લાસમાં ભણાવ્યું છે, અહીંયા પણ તમારી ઇન્ફોર્મેશન માટે મિત્રો એને રાખવામાં આવ્યું છે, બરાબર છે? તો એને કેરફુલી તમારે સ્ટડી કરવાનું છે. ત્યાર પછી ઈપીએફઓ સબસ્ક્રાઈબરની વાત કરીએ મિત્રો, તો તમે અહીંયા જોઈ શકશો કે ફર્સ્ટ અને સેકન્ડ વેવની અંદર ઈપીએફઓ સબસ્ક્રાઈબર ઘટ્યા છે, રાઈટ, પરંતુ અત્યારે ઈપીએફઓ સબસ્ક્રાઈબર આગળ જણાવ્યું એ પ્રમાણે વધ્યા છે, એનો મતલબ એવો થાય કે રોજગારી પણ વધી રહી છે, રાઈટ? આંકડા જે છે એ 1,00,000માં છે, રાઈટ? ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને વાત કરીએ એસ્ટિમેટ્સ ઓફ લેબર ફોર્સ એમ્પ્લોયમેન્ટ એન્ડ અનએમ્પ્લોયમેન્ટ 2017-18 લઈને 2019-20 સુધી. એમાં મિત્રો પ્રિન્સિપલ સ્ટેટસ અને સબસિડિયરી સ્ટેટસ જે છે, રાઈટ, એનું કાઉન્ટ કરવામાં આવે છે. અને પ્રિન્સિપલ સ્ટેટસ શું છે અને સબસિડિયરી સ્ટેટસ શું છે એ તમને આ અહીંયાથી ખબર પડી જશે,
બરાબર છે. અલદો આપણે પ્રિન્સિપલ સ્ટેટસ અને સબસિડી સ્ટેટસ વિશે અર્થશાસ્ત્રના લેક્ચરની અંદર ઘણી બધી સારી રીતે ઇન્ફોર્મેશન મેળવી છે, તો અહીંયા વધારે એના માટે અલગથી ડિસ્કશન નથી કરતું. બરાબર છે. તો આ જે આંકડા રૂરલ અર્બન અને ટોટલ, એમાં પાછું મેલ ફિમેલ અને ટોટલ રાઈટ અલગ અલગ ત્રણેય કેસ માટે આપ્યું છે. એમાં લેબર ફોર્સ પાર્ટિસિપેશન છે, એમ્પ્લોયમેન્ટ કેટલું છે અને અનએમ્પ્લોયમેન્ટ રેટ કેટલો છે, રાઈટ. આ બધી માહિતી 2017-18, 2018-19 અને 2019-20 અહીંયા તમે જોઈ શકશો. બરાબર છે. તો આ ઇન્ફોર્મેશન તમારા માટે ઘણી બધી યુઝફુલ રહેશે. આગળ વાત કરીએ મિત્રો ફોર્મલ ઇન્ફોર્મલ એમ્પ્લોયમેન્ટની, તો પીએસ અને એસએસ તો અગાઉ તમે જોયું. હવે એમાં મિત્રો ઓર્ગેનાઇઝ અને અનઓર્ગેનાઇઝ સેક્ટર્સમાં ફોર્મલ અને અનફોર્મલ એમ્પ્લોયમેન્ટના પર્સન્ટેજ છે, રાઈટ, એ તમને આ ટેબલ પરથી મળી જશે કે 2017-18, 2018-19 અને 2019-20 કયું રહે કેવું રહ્યું છે. તો 2019-20 વાત કરીએ તો ફોર્મલ એમ્પ્લોયમેન્ટ ઓર્ગેનાઇઝ સેક્ટરમાં 5% જેટલું રહ્યું છે અને અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં ફોર્મલ એમ્પ્લોયમેન્ટ એમ પણ ઓછું જ રહેતું હોય છે હંમેશા, રાઈટ. અને ઇન્ફોર્મલની વાત કરીએ મિત્રો તો ઓર્ગેનાઇઝ સેક્ટરમાં 4.4 અને સૌથી વધારે એ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં ઇન્ફોર્મલ હોય છે. બરાબર છે. તો ઓર્ગેનાઇઝ સેક્ટરમાં ટોટલ 9.5% લોકો કામ કરે છે અને અનઓર્ગેનાઇઝમાં સૌથી વધારે લોકો કામ કરે છે. બરાબર છે. વેલ ફ્રેન્ડ, વોટ ઇઝ અનઓર્ગેનાઇઝ એન્ડ વોટ ઇઝ ઓર્ગેનાઇઝ સેક્ટર, રાઈટ, યુ કેન સી હિયર, રાઈટ. અહીંયા એની વ્યવસ્થિત ડેફિનેશન આપી છે. ઓકે દોસ્તો, ત્યાર પછી આપણે લેક્ચરના અંત તરફ આગળ વધીએ મિત્રો અને ચર્ચા કરીએ ટ્રેકિંગ ડેવલપમેન્ટ થ્રુ સેટેલાઇટ ઇમેજીસ એન્ડ કાર્ટોગ્રાફી. હવે અગાઉ હું તમને જણાવી ચૂક્યો છું કે જે આ વખતનો ઇકોનોમિક સર્વે છે, રાઈટ, એ ઇકોનોમિક સર્વેમાં મિત્રો સૌથી મતલબ ઇનોવેટિવ ઘણી બધી બાબતો છે કમ્પેર ટુ પ્રીવિયસ વન, પરંતુ આ વખતે એ લોકોએ ડેવલપમેન્ટ જે છે, રાઈટ, એ ડેવલપમેન્ટ મિત્રો સેટેલાઇટ ઇમેજ લઈને આપણને બતાવવાનો પ્રયાસ કર્યો છે કે ભાઈ જો રિયલમાં ઇકોનોમિક એક્ટિવિટી વધી રહી છે, ગવર્મેન્ટના ઇનિશિયેટિવ્સ છે, રાઈટ, ઓવરઓલ બધી બાબતો આગળ વધી રહી છે, એના કારણે ડેવલપમેન્ટ પણ આપણને રીતસર દેખાય છે, રાઈટ. તો એનું વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન આ ચેપ્ટરની અંદર ઇકોનોમિક સર્વે 2021 દ્વારા મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો this is actually new forms of data and information for tracking economic activity and development, right, જે મેં તમને અગાઉ જણાવ્યું છે. આ અંતર્ગત મિત્રો એમણે જીઓસ્પેશિયલ ડેટા અને કાર્ટોગ્રાફિક ટેકનિકનો યુઝ કર્યો છે. શા માટે? તો કે ટુ ટ્રેક, કમ્પેર એન્ડ રિપ્રેઝેન્ટ લોંગ ટર્મ ડેવલપમેન્ટ્સ, રાઈટ. બેનિફિટ શું છે? તો મિત્રો ડેવલપમેન્ટ ટ્રેક કરવાનો એ પાછું સેટેલાઇટ ઇમેજને કાર્ટોગ્રાફીથી, તો એના બેનિફિટ ઘણા બધા છે એવા છે. જેમ કે ઇટ હેલ્પ ઇન વિઝ્યુઅલાઇઝેશન ઓફ ડેટા વિથ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ટ્રેન્ડ્સ, કેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, રાઈટ, રિલેશનશિપ એન્ડ પેટર્ન્સ, રાઈટ, એટલે કે કયા પ્રકારની પેટર્ને ગ્રો થઈ રહ્યો છે, એકબીજા ફેક્ટર્સ વચ્ચે રિલેશન શું છે, રાઈટ, અને કયા પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, રાઈટ, એની ઇન્ફોર્મેશન મિત્રો આપણે જીઓસ્પેટિયલ ડેટા છે, રાઈટ, એના ઉપરથી બહુ વ્યવસ્થિત રીતે મળી રહે છે. સો અમુક એક્ઝામ્પલ અહીંયા ઇકોનોમિક સર્વેમાંથી લીધા છે. અહીંયા તમે જોઈ શકશો કે આ નાઇટ ટાઈમ લ્યુમિનોસિટી છે 2012 વર્ષમાં ભારત દેશમાં, રાઈટ. આ ઇમેજ સેટેલાઇટ ઇમેજ જ છે. સો આમાં પ્રોગ્રેસ આ મેપની અંદર તમે જોઈ શકશો કે 2021 નાઇટ ટાઈમ લ્યુમિનોસિટી છે, રાઈટ. એટલે અહીંયા લ્યુમિનોસિટી ઓછી દેખાય છે, અહીંયા લ્યુમિનોસિટી વધારે દેખાય છે. એનું રીઝન શું છે? લ્યુમિનોસિટી વધારે ક્યારે દેખાય? જ્યારે ઇકોનોમિક એક્ટિવિટી વધતી હોય, નાઇટમાં પણ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ હોય, ઇન્ડસ્ટ્રીઝ જે તે જગ્યાએ એસ્ટાબ્લિશ નવી થઈ હોય, રાઈટ. સો આ જે બાબત છે એ જ ડેવલપમેન્ટ દર્શાવે છે. બરાબર છે. નોર્થ ઇસ્ટમાં પણ તમે જોઈ શકશો કે ત્યાં પણ લ્યુમિનોસિટી 2012 કરતાં 2021 ઘણી બધી વધારે જોવા મળે છે. બરાબર. ત્યાર પછી બીજી એક કમ્પેરિઝન લઈએ કે આજે છે એ 2011 નેશનલ હાઈવે નેટવર્કનું મેપ છે, રાઈટ. અને આ મેપ છે એ 2021 નેશનલ હાઈવેઝનું. તો કન્જેસ્ટેડ બાબત અહીંયા જોઈ શકાય, રાઈટ. એનું રીઝન શું છે કે ભાઈ નેશનલ હાઈવે ની લેન્થ જે છે અહીંયાના કમ્પેરિઝનમાં ઘણી બધી વધી છે, એ તમે આ ગ્રાફ પરથી ઇઝીલી જોઈ શકશો, રાઈટ. એટલે કે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ દર્શાવવાનો એના પાછળનો મૂળ હેતુ છે.
ત્યાર પછી નવેમ્બર 2016ના ડેટા પ્રમાણે ભારત દેશની અંદર નંબર ઓફ ઓપરેશનલાઇઝ એરપોર્ટ્સ કેટલા હતા એ આ ગ્રાફ આ મેપમાં તમે જોઈ શકશો, જે 62 બતાવે છે. અને 2021 ડિસેમ્બરની વાત કરીએ મિત્રો, તો ભારતમાં ટોટલ ઓપરેશનલાઇઝ એરપોર્ટ એની સંખ્યા 62થી વધીને 130 જેટલી થઈ છે. બરાબર છે. સો આ પણ એક ઉડાન સ્કીમ છે, રાઈટ, ઉડે દેશ કા આમ નાગરિક, રાઈટ. એમાં ઘણું બધું ગવર્મેન્ટે પ્રોત્સાહન આપ્યું છે, એનો જ પ્રતાપ તમે કહી શકશો એને. ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને જોઈએ તો કે આ સેટેલાઇટ ઇમેજ છે, રાઈટ, ગુરુગ્રામની ગોલ્ફ કોર્સ રોડની, અને એ જે 2005માં લેવામાં આવી હતી. હવે એની કમ્પેરિઝન મિત્રો 2021ની આ જ સેટેલાઇટ ઇમેજ આ જ એરિયાની કમ્પેર કરીએ તો અહીંયા બિલકુલ ડેવલપમેન્ટ નથી, રાઈટ. ને અહીંયા તમે જોઈ શકો કે ડેવલપમેન્ટ જે છે બહુ વ્યવસ્થિત રીતે આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. સો ડેવલપમેન્ટને ટ્રેક કરવા માટે જે સ્પેશિયલી મિત્રો જે આ જીઓસ્પેશિયલ ડેટા અને કાર્ટોગ્રાફીનો યુઝ કરવામાં આવ્યો છે. હવે આ જે છે એ મિત્રો સોલાર પાવર પ્લાન્ટનો એરિયા છે કે જે 2005માં હતો, કે ત્યાં આપણને કશું દેખાતું નથી. આ ચારણકા ગુજરાતની વાત છે, રાઈટ. પરંતુ 2022માં મિત્રો સોલાર પાવર પ્રોજેક્ટ જે છે, રાઈટ, અહીંયા એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો છે. આ તમે સોલાર પેનલો બધી અહીંયા જોઈ શકશો, રાઈટ. એટલે કે ઉપરથી જોતા દેખાશે કે હા, ડેવલપમેન્ટ જે છે એ થઈ રહ્યું છે. બરાબર છે. સો ફ્રેન્ડ્સ, આ બધી બાબતો હતી ઇકોનોમિક સર્વેના લેક્ચર્સની, જે અંતર્ગત આપણે ઘણી બધી અગત્યની ચર્ચા કરી, જે અંતર્ગત આપણે ટોટલ 11 ચેપ્ટર્સ શીખ્યા, રાઈટ, જેમાં સ્ટેટ ઓફ ધી ઇકોનોમી, મોનેટરી મેનેજમેન્ટ, રાઈટ, એ સિવાય ફિશલ ડેવલપમેન્ટ્સ, એગ્રીકલ્ચર સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, રાઈટ, એક્સટર્નલ સેક્ટર્સ, રાઈટ. અને સાથે સાથે મિત્રો જે લેટેસ્ટ ચેપ્ટર આપણે જે રિસેન્ટલી સ્ટડી કર્યું, રાઈટ, એના વિશે મિત્રો વિગતે આપણે ઇન્ફોર્મેશન મેળવી છે. ઇકોનોમિક સર્વેના બધા જ ચેપ્ટરો અહીંયા પૂરા થાય છે, અને ચેપ્ટર અંતર્ગત જે જે કંઈ માહિતી તમને આપવામાં આવી છે એ બધી જ માહિતીઓ મિત્રો આપણા માટે સ્પેશિયલી એક્ઝામ લક્ષી ઘણી બધી અગત્યતા ધરાવે છે. બરાબર. તો તમારું કામ શું રહેશે કે અહીંયા જે કંઈ ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરવામાં આવી છે એ બધી જ ઇન્ફોર્મેશનને વ્યવસ્થિત સ્ટડી કરવાની છે, બની શકે તો રિવાઇઝ પણ કરી શકો. એને તમારી ઇકોનોમિક્સની જે નોટ હોય એની સાથે એને તમે ત્યાં પણ આંકડાઓ રાખી શકો, જેથી કરીને ફાઇનલ રિવિઝનમાં ઘણી બધી સરળતા રહે. ઓકે ફ્રેન્ડ્સ, સો આ બધી બાબતો જે છે, રાઈટ, એ તમને પ્રિલિમ્સ એક્ઝામ એઝ વેલ એઝ મેઇન્સ એક્ઝામમાં ઘણી બધી યુઝફુલ થઈ રહી છે એવી અપેક્ષા રાખીએ છીએ. અને આ અંતર્ગત કોઈ પણ ક્વેશ્ચન હોય તો વિદ્યાર્થી કમેન્ટ બોક્સની અંદર લખી શકે છે, રાઈટ. આ જ બાબતો સાથે મિત્રો આપણે અહીંયા ભારતનું આર્થિક સર્વેક્ષણ છે, રાઈટ, એની લેક્ચર સિરીઝ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.